વાત કરવામાં આવે ધારીની ધારીકોટ દ્વારા બળાત્કારના આરોપીને વીસ જેલની સજા અને પીડિતાને વળતર આપવાનો ચુકાદો આપવામાં આવ્યો છે તો ધારી તાલુકામાં બે હજાર એકવીસની આ ઘટના બનેલી છે તાલુકાના ગ્રામ્ય વિસ્તારની એક છોકરીને આરોપી લલચાવી ફોસલાવીને લઈ ગયો હતો જેનું નામ અજય ડાભી હોવાનું સામે આવ્યું જે લોઢિકામાં રહેતો હતો આ કેસ આજરોજ ધારીની કોર્ટમાં ચાલી રહેતા સરકારી વકીલ વીવી વડેરા દ્વારા સચોટ દલીલ કરવામાં આવી હતી સમાજમાં આવા કૃત્યના ન બને અને એક સબ દાખલો જે છે તે સામે આવે તે માટે ન્યાયાધીશ શેખ સાહેબને જોરદાર દલિત આપવામાં આવી હતી દલિત કરવામાં આવી હતી અને જે દલીલ માન્ય રાખીને નામદાર કોર્ટ દ્વારા આરોપીને વીસ જેલની સજા તેમજ સવા લાખ રૂપિયાને વળતરનો ચુકાદો જાહેર કરાયો હતો પોક્ષો કેસ અન્વયે એનો કેસ ચાલી જતા તેમાં દુષ્કર્મ ભોગ બનનારને બગાડી જઈને દુષ્કર્મ કરવાના કે ગુના સબબનો કેસ સાબિત થતા તો આરોપીને ત્રણસો છોતેર અન્વયે અને પોક્ષો છ અન્વયે વીસ વર્ષની સજા અને એક લાખ રૂપિયાનો દંડ તેમજ પોક્ષો ચાર અન્વયે દસ વર્ષની સજા અને પચીસ હજારનો દંડ તેમજ ભોગ બનનારને ચાર લાખનું વળતર ચૂકવવાનો હુકમ કરેલ છે